सोमनाथ ना समुद्र किनारे अत्यारे खास लोगों ने दूर खसेड़वामां आवी रह्या छे। कंडलापुर थी मारा संवाददाता युनुस गाजी अपनी साथे जोड़ाई गया छे। तो पोरबंदर ना दरिया किनारे थी मारा संवाददाता मोहित भट्ट अपनी साथे जोड़ाई गया छे। युनुस सौथी पहेला अपनी पासे आवा मांगे जेम अत्यारे जानकारी मळी रही छे अलग अलग जे दरिया किनाराओ छे त्यां पोलीसनो स्टाफ तैनात छे। कंडलापुर पर अत्यारे शुं सावचेतीना पगला આવતો હોય તમામ પગલા લેવામાં આવ્યા છે। જે કંડલા પોર્ટ ટ્રસ્ટનું જે સિગ્નલ સ્ટેશન છે કે જ્યાંથી તમામ દરિયાની અંદરની જે બોટો હોય છે તેની ઉપર મૂવમેન્ટ પર નજર રાખવામાં આવતી હોય છે તે સિગ્નલ સ્ટેશન ઉપર શું અને અત્યારે બે વાગ્યાથી અહીં જે કંડલા પોર્ટ ટ્રસ્ટ ઉપર બે નંબરનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે। એટલે કે વાવાઝોડું ઝડપભેર આગળ ભયજનક રીતે વધી રહ્યું છે તેનો સંકેત જે દરિયાની અંદર જે માછીમારી કરતી બોટો હોય અથવા તો જે અન્ય વાહનો હોય તેઓને સિગ્નલ આપવા માટેનો આ પ્રયત્ન કરવામાં આવતો હોય છે। સાથે જ આ જૂનવાની પદ્ધતિ છે પરંતુ સાથે જ આધુનિક જમાનાની અંદર જે ટેક્સ્ટ મેસેજથી પણ આ જે બોટો છે દરિયાની અંદર હજુ પણ કેટલીક બોટો છે તેઓને સૂચનાઓ આપવામાં આવી છે। આપની સાથે કંડલા પોર્ટના જે સિગ્નલ સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ છે અપૂર્વ જાડેજા તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું। આખરે જે આ સિગ્નલ દર્શાવવામાં આવતું હોય છે શું સૂચના હતી અને બે નંબર સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે? આ પહેલા એક નંબરનું સ્ટોર્મ સિગ્નલ અમે હોઇસ્ટ કરેલું હતું। એક નંબરનું સિગ્નલ મતલબ કે સ્ટોર્મ સાયક્લોન ફોર્મ થયેલું છે દરિયામાં। હવે એ અમને એના પછી સાયક્લોન વોર્નિંગ સેન્ટર તરફથી અમને અધિસૂચના મળી કે હવે તમે બપોરથી બે વાગ્યાથી બે નંબરનું સિગ્નલ હોઇસ્ટ કરો। એનો મતલબ એ છે કે દરિયામાં સાયક્લોન ફોર્મ થયેલું છે અને અહીંથી જે બહાર જતા વહાણો શિપ્સ છે એ લોકોને સાવચેત રહેવા માટે, કારણ કે એ શિપો સાયક્લોનના એરિયા તરફ આગળ વધી રહ્યા છે, સો એ લોકોને સાવચેત કરવા માટે બે નંબરનું સિગ્નલ અત્યારે અમે હોઇસ્ટ કરવામાં આવેલું છે। આ સિગ્નલ જેમ જેમ સાયક્લોન નજીક આવતું જાય અથવા એની તીવ્રતા વધતી જાય અથવા પોર્ટ ઉપર સાયક્લોન પાસ થવાનું હોય એના એ પ્રમાણે એના નંબર અપગ્રેડ કરવામાં આવે છે। અમદાવાદથી 24 કલાકથી માછીમારી કરતી જે બોટો છે તેને પાછી બોલાવી લેવામાં આવી છે પરંતુ હજુ કેટલીક શિપો દેખાઈ રહી છે તેઓને પાછી લાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? જી, અમે જેટલી ફિશિંગ બોટ અહીંથી બહાર નીકળેલી છે એ દરેકને માછીમાર એસોસિએશન તરફથી અમે લોકોને સેલ ફોન ઉપર મેસેજ આપેલા છે, કોલ કરીને પાછા બોલાવી લીધા છે। હવે એઝ ફાર એઝ કંડલા કન્સર્ન કોઈ પણ શિપ ફિશિંગ બોટ બહાર નથી ગઈ અને અત્યારથી જ અમે બહાર જવાનું બંધ કરી દીધું છે ગવર્મેન્ટના આદેશ મુજબ। એ સિવાય જેટલા શિપ્સ બહાર વેઇટિંગમાં છે એ લોકોને પણ અમે હવે એડવાન્સ ટેકનોલોજી કે જે AIS ટેક્સ્ટિંગ કરીને એક સિસ્ટમ છે કે જેનાથી અમે એક ટેક્સ્ટ મેસેજ દરેક શિપના AIS ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ઓટોમેટિકલી દેખાય એમાં પણ અમે બે નંબર સિગ્નલ હોઇસ્ટિંગ અમે અહીંયા કરેલું છે એ પણ જાણ કરેલી છે દરેક શિપોને। VBAS સિસ્ટમથી પણ જે બોટો છે તેઓને બહાર બોલાવવાના જે સલામત સ્તરે ખસેડવા માટે આવી જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। હું જે કંડલા પોર્ટ ટ્રસ્ટનો જે સમુદ્ર વિસ્તાર છે તે આપને બતાવવાની કોશિશ કરીશ કે ત્યાં મોટાભાગની જે બોટો છે તે અહીં લાવી દેવામાં આવેલી છે। જે માછીમારી કરતી બોટો એ ઉપરાંતની જે શિપ છે જે મોટી જે બોટ કહેવામાં આવતી હોય છે તેઓને પણ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં આવી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। ગઈકાલથી આ તમામ નાની મોટી બોટ તમામ જે છે તે અહીં ખસેડી લેવામાં આવેલી છે। એક રીતે તંત્ર અને જે કંડલા પોર્ટ ટ્રસ્ટના સત્તાધીશો છે તેઓ વચ્ચે પણ છેલ્લા બે દિવસથી મિટિંગોનો દોર ચાલુ છે। આજે પણ કંડલા પોર્ટ ટ્રસ્ટના જે અધ્યક્ષ છે તેઓની સાથે અને જે સ્થાનિક SDM સહિતના જે અધિકારીઓ છે તેઓએ એક મિટિંગ યોજી હતી અને જે માછીમારી કરતી બોટો હોય અથવા તો જે પોર્ટની આસપાસના વિસ્તાર હોય ત્યાં રહેણાંક વસ્તી હોય ત્યાંથી કઈ રીતે લોકોને સલામત ખસેડવા તે માટેની પણ એક વ્યૂહરચના ઘડી કાઢવામાં આવેલી છે। કંડલા પોર્ટ ટ્રસ્ટની આસપાસ અંદાજે 5000 જેટલા લોકો રહે છે અત્યાર સુધી। હજુ આજની રાત સુધીમાં કોઈ એવી ભયાનક પરિસ્થિતિ સર્જાય તેવી કોઈ શક્યતાઓ નથી પરંતુ આવતીકાલે આ શક્યતા સર્જાઈ શકે છે અને જો વાવાઝોડું ઝડપભેર આગળ વધે તો આ લોકોને સલામત કઈ રીતે ખસેડવા તે માટેની પણ તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે। બિલકુલ યુનુસ, એટલે કે માછીમારો અને ત્યાં વસતા તમામ લોકોની પણ અત્યારે સાવચેતી રાખવામાં આવી રહી છે। પોરબંદરથી મારા સંવાદદાતા મોહિત આપણી સાથે જોડાયેલા છે। મોહિત, પોરબંદરના દરિયામાંથી માછીમારોને પરત લાવવા માટે અત્યારે શું પ્રયત્નો થઈ રહ્યા છે, શું અત્યારે જાણકારી આપની પાસેથી સ્થળ પરથી મળી રહી છે?
विधि पोरबंदर दरिया में जेटला पण माछीमारो हता तमाम माछीमारो जे तेओ सलामत रीते बंदर सुधी पहोंची गया छे अने आ रीते आ माटे जे वहीवटी विभाग छे तेमना द्वारा अने बोट एसोसिएशनना प्रेसिडेंट छे तेमना द्वारा पण दावो करवामां आव्यो छे के एक पण माछीमार अत्यारे दरियानी अंदर नथी। बीजी सौथी महत्वनी वात जे पोरबंदर सहित सौराष्ट्रभरना दरिया छे ते दरियामां अत्यारे बे नंबरनुं सिग्नल छे ते लगावी देवामां आव्यु छे अने संभवतः जे रीते दरियानो करंट જોવામાં આવી રહ્યો છે તેને જોતા ટૂંક સમયમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ આવી શકે છે। વિધિ ત્યારે જે રીતે અત્યારે દરિયાનો કરંટ જોવા મળી રહ્યો છે તેને જોતા પોરબંદર અને જેટલા પણ દરિયાઈ સીમા પર દરિયાઈ જે તટની નજીક જેટલા પણ ગામડાઓ આવેલા છે કુલ 39 જેટલા ગામડાઓ આવેલા છે અને તમામ ગામડાઓ છે તે અત્યારે હાઈ એલર્ટ પર છે। અત્યારે જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે જે 39 ગામડાઓ પૈકી જે 8000થી વધુ લોકોને આવતીકાલ સવારથી તેનું સ્થળાંતર કરવામાં આવે તેવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને લઈને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। વિધિ અત્યારે હું પોરબંદરના ફાયર સ્ટેશને છું અને આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં તમામ તૈયારીઓ છે તે તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે કારણ કે જો દરિયાનો કરંટ વધારે આવે અને જો દરિયાઈ પાણી છે તે મોજા વધારે ઉછળે તો જે પોરબંદરનો ખાડી વિસ્તાર છે તે ખાડી વિસ્તાર સુધી પણ પાણી પહોંચી શકે છે અને લોકોના ઘરોમાં પણ પાણી પહોંચી શકે છે તેના કારણે સ્થળાંતર કરવું એટલું જ જરૂરી છે અને આ જ વાતને લઈને અત્યારે જે પ્રકારે કરંટ જોવા મળ્યું છે તેને જોતા ફાયર બ્રિગેડ ખાતે અત્યારે જે તમામ જે ફાયરમેન છે તે પણ અહીં ઉપસ્થિત છે। બોટ સહિતની લાઈફ જેકેટ અને રિંગ સહિતની તમામ ચીજવસ્તુ છે તે તૈનાત રાખવામાં આવી છે। આપણી સાથે અહીંના ચીફ ફાયર ઓફિસર છે તેની સાથે આપણે વાત કરીશું। સર, કઈ રીતે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? અત્યારે જે આપણે સ્થિતિ છે તે સ્થિતિને પહોંચી વળવા માટે આપણે તમામ સ્ટાફને અહીંયા એલર્ટ આપી દીધું છે અને ઇમરજન્સી ડ્યુટી ઉપર લગાડી દીધા છે જેની અંદરમાં આપણી પાસે અત્યારે હાલમાં ફાયર ફાઈટરો તથા બોટો જે બધું છે એ બધું સ્ટેન્ડ ટુ આપણે રાખેલું છે અહીંયા ફાયર બ્રિગેડ સ્ટેશન ઉપર। અને અત્યારે કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે? અત્યારે હાલમાં અત્યારે તો સ્ટેન્ડ ટુ રહેવા માટેની સૂચના છે। જો દરિયાનો કરંટ વધે, મોજા ઉછળે અને જો જે વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ થાય તો પોરબંદર શહેરના કેવા વિસ્તારો છે કે જ્યાં હાઈ એલર્ટ આવી શકે છે અને ત્યાંથી લોકોને સ્થળાંતર કરવું જરૂરી બને છે? આપણા પોરબંદરના જે આપણા છે કે જ્યાં એલર્ટ ટૂંકમાં આપણે જ્યાં જેવા નીચાણવાળા વિસ્તારો છે જેની અંદરમાં આપણે સ્થળાંતર કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે। કયા કયા વિસ્તારો છે? જેમ કે આપણે અહીંયા ખાડીકાંઠાનો વિસ્તાર છે, પછી આપણે છાયાવાળો વિસ્તાર છે જેની અંદરમાં એ બધી જગ્યાએ આપણે જરૂરિયાત ઊભી થઈ શકે છે। સ્પષ્ટપણે વિધિ જે રીતે અત્યારે ચીફ ફાયર ઓફિસરની આખી ટીમ છે તે સ્ટેન્ડ ટુ રાખવા માટે આદેશ આપવાનો છે। મેં જે રીતે લાઈફ જેકેટ જે પ્રકારે પહેર્યું છે આ જ રીતે લાઈફ જેકેટ સાથે રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈ વિસ્તારમાં નીચાણવાળો વિસ્તાર છે, છાયા વિસ્તાર હોય કે પછી ખાડી વિસ્તાર હોય, આ વિસ્તારમાં જો કોઈ દરિયાઈ પાણી ત્યાં ઘૂસી જાય અથવા તો ત્યાં પાણી પહોંચે, ભારે વરસાદ આવે અને તેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો લોકોને ત્યાંથી સ્થળાંતર કરીને બચાવી શકાય છે। બીજી મહત્વની વાત વિધિ, આજ સાંજ સુધીમાં જે હવે ગણતરીની કલાકોમાં એનડીઆરએફની એક ટીમ પોરબંદર ખાતે પહોંચી રહી છે અને તેને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવે છે। જોકે વહીવટી અધિકારી સાથે જે વાત થઈ છે, જિલ્લા કલેક્ટર સાથે ટીવી9ની જે વાતચીત થઈ છે તેના પ્રમાણે તેમણે વધારાની બે એનડીઆરએફની ટીમની પણ માંગણી કરી છે, ખાસ કરીને માધવપુર ગેડ વિસ્તાર છે કે જ્યાં દરિયાઈ પાણી અવારનવાર ઘૂસી જતું હોય છે, આ વિસ્તારમાં પણ એનડીઆરએફની એક ટીમ વધારાની માંગણી કરવામાં આવી છે। આજથી 3 દિવસ સુધી તમામ શાળા કોલેજોમાં પણ વેકેશન આપી દેવામાં આવ્યું છે, એક મિની વેકેશન, કારણ કે જો વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થાય તો કોઈ પ્રકારનું જે બાળકો છે તે મુશ્કેલીમાં ન મુકાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલથી સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે એટલે ઓવરઓલ કહી શકાય કે જે રીતે તમામ વહીવટી વિભાગ છે તે અત્યારે સજ્જ છે અને તેમના દ્વારા તમામ ગતિવિધિઓ છે તે જ કરી દેવામાં આવી છે। કોસ્ટગાર્ડ અને નેવીને પણ જે સર્વેલન્સ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે અને વહીવટી વિભાગ દ્વારા તેની સાથે પણ જે એક મહત્વની બેઠક છે તે કરવામાં આવી છે। વિધિ, બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી બદલ. તો મારા સંવાદદાતાઓ અલગ અલગ દરિયાકાંઠેથી પૂરી વિગતો આપી રહ્યા છે. પોરબંદરમાં 8000થી વધુ લોકોનું આવતીકાલે સવારે સ્થળાંતર કરાશે. 39 ગામના લોકો છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાય છે. દરિયા કિનારાના જે દરિયાઈ વિસ્તારમાં જે રહેતા લોકો છે તેઓને હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યો છે અને સમુદ્ર સ્થળથી લોકોને ખસેડવા માટે પણ પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ અત્યારે તૈનાત છે. આપને જણાવી દઈએ કે તમામ જે
જગ્યાઓ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં લગભગ 11 જેટલી એનડીઆરએફની ટીમ તૈનાત રહેશે. ત્યારે 12-13 અને 14 આ 3 દિવસ જ્યારે ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે તેને લઈને પૂરી જાણકારી આપને આપી રહ્યા